भाषा सौंदर्यवती थई रही हती। जे सुधारक युगनी भाषा हती ए थोड़ी थोड़ी रुक्ष हती, हजी एने पूरेपूरू सौंदर्य मळ्युं नहोतुं। हाँ, आ आपणा लेखको मथामण करी रह्या हता, पण आ जे समय आव्यो त्यां तो भाषा पण शणगारवती थवा माँडी। अने आ पंडित युगना लेखकोए भाषाने जे लाड लड़ाव्या छे एनो ज्यारे आपणे थोड़ो उदाहरण साथे विगतोमां परिचय मेळवीशुं त्यारे ख्याल आवशे कि केटलुं मोटुं काम ભાષાની રીતે, સંસ્કાર સમૃદ્ધિની રીતે, સમાજ દર્શનની રીતે, સંસ્કૃતિના અવલોકનની રીતે આ યુવકોએ કે લેખકોએ કર્યું છે એ આપણે અંદાજ મેળવી શકીશું કે પ્રમાણિત કરી શકીશું। તો ગોવર્ધન રામ ગોમાત્રી તરીકે જે ઓળખાય છે, એક તરફ આ ગોમાત્રી કહીએ અને તરત જ આપણને સાદૃશ્ય ગંગોત્રી શબ્દ યાદ આવવો જોઈએ। જેમ ગંગોત્રી હિમાલયની પર્વતમાળાનું એક મહત્વનું શિખર છે, એમ ગોમાત્રી પણ ગુજરાતી સાહિત્યની પર્વતમાળાનું એક ઉચ્ચ શિખર છે મિત્રો। એટલે ગંગોત્રી અને ગોમાત્રી બોલીએ ત્યારે આપોઆપ આપણને આ શિખરસ્થ દશાનો અનુભવ થાય છે। 1887નું વર્ષ મિત્રો, આપણે એક બીજી બાબતમાં પણ યાદ રાખવા જેવું છે, સરસ્વતીચંદ્ર ભાગ એકનું પ્રાગટ્ય તો થયું જ, એની સાથે સાથે નરસિંહ રાવ દ્વારા ઉર્મી કાવ્યો પ્રકારનો પહેલો એક સંગ્રહ ગુજરાતી પ્રજાને મળ્યો। ગોવર્ધન રામની જેમ જ નરસિંહ રાવ પણ પાશ્ચાત્ય સાહિત્યના મોટા અભ્યાસી હતા અને એમને એમ લાગ્યું કે પશ્ચિમમાં જે પ્રકારના ઉર્મી કાવ્યો લખાય છે, ખાસ કરીને પાલગ્રેવની ગોલ્ડન ટ્રેઝરીનો એમણે જે અભ્યાસ કર્યો હતો એને આધારે એમને લાગ્યું કે આવા ઉર્મી કાવ્યો આપણે ગુજરાતીમાં લખવા જોઈએ અને એનું અનુસરણ કરીને, અનુકરણ નહીં અનુસરણ, એ શૈલીના ઉર્મી કાવ્યો પહેલીવાર નરસિંહ રાવે આપણને ગુજરાતી કાવ્ય સાહિત્યમાં આપ્યા અને એ કુસુમમાળા સંગ્રહનું પ્રાગટ્ય પણ આ જ વર્ષમાં। નરસિંહ રાવનું એક બીજું પણ પ્રદાન છે વિદ્યાર્થી મિત્રો, અને એ પ્રદાન છે સ્મરણ સંહિતા નામની એમની એક કરુણ પ્રશસ્તિ। પુત્ર નલિનકાંતના અવસાનને નિમિત્તે એમણે આ કરુણ પ્રશસ્તિ કાવ્ય લખ્યું। આમ કરુણ પ્રશસ્તિ આપણે ત્યાં દલપતરામ દ્વારા શરૂ થઈ ચૂકેલી, પણ સભાનતાપૂર્વક ઉર્મી કાવ્યના એક પેટા પ્રકાર તરીકે કરુણ પ્રશસ્તિ આપવાનું કામ નરસિંહ રાવ દ્વારા થયું। અને આ કાવ્યની અંદર આપણી એક સુપ્રસિદ્ધ પ્રાર્થના મંગળ મંદિર ખોલો પણ સચવાયેલી છે। આપણે નિસર્ગભાઈ પાસેથી એ પ્રાર્થના પણ સાંભળીએ અને એના શબ્દો પણ પડદા ઉપર નિહાળવાના પ્રયત્નો કરીએ। ઈચ્છા તો એવી થાય વિદ્યાર્થી મિત્રો કે આખી પ્રાર્થના આપણે સાંભળીએ, પણ એમ કરવા જઈશું તો આપણો જે વિષય છે આજનો એને યોગ્ય સમયમાં પૂરો નહીં કરી શકીએ।
तो आ प्रकारना उर्मिलक्षी काव्यों आ समय में शुरू थया अने आ उर्मी काव्यनो प्रभाव एवो तो पड़ो कि आखा युग उपर छवाई गयो। निसर्गभाईए कहूँ एम उर्मी काव्यना आ समय में आ प्रकारनी करुण प्रशस्तिओ आ प्रकारना उर्मी काव्यो आ प्रकारना संगीत काव्यो त्यारे तो संगीत काव्य एवी संज्ञा हती के रागध्वनि काव्य एवी संज्ञा हती। उर्मी काव्य संज्ञा तो ठेठ आपणने उत्तरार्ध में बकट ठाकोर द्वारा प्राप्त थाय छे। पण आजे तो हवे आपणे आ प्रकारनी बधी ज रचनाओं ने उर्मी काव्य तरीके ओळखीए छीए। ए उर्मी काव्यनुं वर्चस्व आ आखा समय में फैलायुं। एना पूर्वार्ध में आम करुण प्रशस्ति आवी ए पूर्वे अथवा एनी साथे साथे अरबी फारसी साहित्यना अपना युवकोना ज्ञान ने आधारे अने एने कारणे गजलनु स्वरूप पण गुजरात में प्रवेश पाम्यो अने आ गजल ने गुजरात में लावानो यश नडियादना कवि बालाशंकर कंथारिया ने जाय छे। अने एमनी बहुज एक जाणीती गजल छे गुजारे जे शिरे तारे जगतनो नाद ते सहेजे। આપણે એને પણ આપણા પડદા ઉપર જોઈએ અને એનું પણ શ્રવણ કરીએ। કોઈ કારણોસર અત્યારે આપણો સંપર્ક એનાથી છૂટી ગયો છે, આપણે આપણી વાતને આગળ ચલાવીએ। બાલાશંકર હાફીઝના બહુ જ મોટા અભ્યાસી હતા અને હાફીઝની અસરથી એમણે આ ગુજરાતીમાં ગઝલો લાવવાનો ઉપક્રમ સ્વીકાર્યો અને એ ગાળામાં માત્ર બાલાશંકર નહીં, બાલાશંકર, મણિલાલ નબુભાઈ દ્વિવેદી અને કલાપી આ આખી ત્રિપુટીએ ગઝલમાં એટલું મોટું કામ કર્યું કે ગઝલ આવતાની સાથે ગુજરાતમાં સ્થિર થઈ ગઈ। આપણને હવે આ બાલાશંકરનું ક્લિપિંગ હાથમાં આવ્યું છે, નિસર્ગભાઈ પાસેથી આપણે એને જોવા સાંભળવા માટે સક્રિય થઈએ। જગતનો નાથ તે સહેજ ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લે જે ગુજારે જે શિરે તારે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજ ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લે જે ગુજારે જે શિરે તારે। બાલાશંકરની આ ગઝલની જેમ જ એ સમયમાં જે બીજી એક ગઝલ બહુ જ લોકપ્રિય થઈ એ મણિલાલ નબુભાઈ દ્વિવેદીની કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે અને એ પણ કેટલા બધા ગુજરાતીઓને આજે પણ સ્મરણમાં છે એ એ મણિભાઈની ગઝલને પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ। પડદા ઉપર દેખાઈ રહ્યા હતા મણિલાલે તો કાંતા નામનું નાટક પણ કર્યું છે, વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ। એમને વિશ્વ ધર્મ પરિષદ માટે વિવેકાનંદ પૂર્વે નિમંત્રણ મળી ચૂકેલું પણ કોઈ કારણોસર મણિલાલ વિદેશ ગમન કરી શક્યા નહીં। કેટલાક એમના અંગત કારણો હતા, કેટલાક કારણો એમની રૂઢિચુસ્ત પરંપરામાં પડેલા હતા। એ સમયે દરિયો કૂદીને વિદેશ જવું, દરિયો પસાર કરવો એ એ પાપ ગણાતું, એ કારણોસર પણ કદાચ મણિલાલને સંકોચ થયો હોય। આરોગ્યના પણ કેટલાક પ્રશ્નો હતા એટલે મણિભાઈ એ વખતે વિદેશનું આમંત્રણ સ્વીકારી શક્યા નહીં। પણ વિવેકાનંદ જ્યારે પરદેશ ગયા ત્યારે મણિલાલ નબુભાઈના આશીર્વાદ લેવા માટે નડિયાદ પધાર્યા હતા સાહેબ। આ બહુ મોટી ઘટના છે અને આપણા ગુજરાતી મિત્રો આ બહુ નથી જાણતા એટલે આવા વિદ્વાન આપણે ત્યાં હતા। અને આ મણિલાલનું આયુષ્ય કેટલું વિદ્યાર્થી મિત્રો, એ પૂરા 40 વર્ષ પણ નથી જીવ્યા પણ એટલું મોટું કામ એમણે કર્યું છે આપણા સંસ્કૃત વેદ વેદાંતનું અધ્યયન કરવાનું, એનું આકલન કરી ગુજરાતી વાચકો સમક્ષ પહોંચાડવાનું કે આપણને આશ્ચર્ય થાય કે આવો આ કોટીનો વિદ્વાન આપણી ભાષામાં હતો। તો આ મણિલાલે પણ ગઝલો લખી, પાછા અરબી સાહિત્યના અરબી ફારસી સાહિત્યના મોટા અભ્યાસી અને એ પ્રભાવથી એમણે આ પ્રકારની ગઝલો ગુજરાતીમાં લખાઈ અને ક્યાં કોણ ભૂલશે આ કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, લગભગ બધા જ ગુજરાતીઓને
આ ગઝલની આ પ્રારંભની પંક્તિઓ કંઠસ્થ હશે. આ જ ગાળામાં કાંત નામના એક કવિએ એક જુદો પ્રકાર ગુજરાતી કવિતાને આપ્યો. આપણે પ્રારંભમાં જોયું કે કરુણ પ્રશસ્તિ અને ગઝલ ગુજરાતીમાં આવીને સ્થિર થયા. ઉત્તરાર્ધમાં જ્યારે બકા ઠાકોરને જોઈશું ત્યારે સોનેટનું સ્વરૂપ આવ્યું છે, પણ એ જ સોનેટનું સ્વરૂપ કાંત દ્વારા પણ ખેડાયું છે. કાંતે પણ અગતિગમન અને ઉપહાર નામના સોનેટો કર્યા. આપણે અત્યારે આપણા પડદા ઉપર ઉપહાર નામનું એમનું એક સોનેટ જોઈ રહ્યા છીએ. કાંતે જ્યારે પૂર્વાલાપ સંગ્રહ પ્રગટ કર્યો ત્યારે પોતાના મિત્ર બકા ઠાકોરને એ અર્પણ કર્યો, અને ઠાકોરને જ્યારે સંગ્રહ અર્પણ કરવાનો હોય ત્યારે તો એ સોનેટ વીરને સોનેટ લખીને જ અર્પણ કરવો જોઈએ એમ માનીને કાંતે સોનેટ દ્વારા આ અર્પણ વિધિ સિદ્ધ કરી. આ કાંતના જીવનના પણ કેટલાક મહત્ત્વના સ્થિત્યંતરો છે, અને આ ખંડકાવ્ય દ્વારા તો એમણે ગુજરાતી કવિતાને બિલકુલ જાણે કે રળિયાત કરી દીધી. એટલી એટલી સરસ કવિતા આપણને કાંતના માધ્યમથી મળી. એમનું અતિજ્ઞાન, એમનું વસંત વિજય, એમનું ચક્રવાક મિથુન, એમનું દેવિયાની, એણે એણે પરલક્ષી કવિતાના સરસ નિદર્શનો ગુજરાતી કવિતાને આપ્યા. એક તરફ આત્મલક્ષી ઉર્મી કવિતાનો આટલો મોટો પ્રભાવ હતો, ત્યારે કાંત ખંડકાવ્યના માધ્યમથી આવા પરલક્ષી કાવ્યો આપીને પોતાની નોખા પ્રકારની સર્જકતા સિદ્ધ કરે છે. અને માત્ર પોતાને જ અનુકૂળ, માત્ર પોતાના જ પૂરતું સીમિત એવું એક સ્વરૂપ એમણે નિભજાવ્યું, અને એ આ ખંડકાવ્યનું. આપણા ચંદ્રકાંત ટોપીવાળા સાહેબે તો એક સરસ વિધાન કર્યું છે કે કાંત પહેલાં અને કાંત પછી કોઈએ ખંડકાવ્યો લખ્યા નથી. નથી લખાયા એવું નથી, લખાયા છે. કાંતનું અનુકરણ ઘણું થયું છે, પણ કાંતે જે ટોચ હાંસલ કરી છે એવી ખંડકાવ્યોમાં બીજા કોઈ કવિઓ કરી શક્યા નથી, ને એટલા માટે આ વિધાન આપણે માટે સૂચક બની રહે છે. એ એ કાંતના જીવનના કેટલાક પ્રસંગો જળને પડદે નામના આપણા એક ચરિત્રલક્ષી નાટકમાં અંકે થયેલા છે, એમાંના કેટલાક આપણે આપણા પડદા ઉપર નિહાળીએ. અરે સાંભળ, દાળમાં તમાલપત્રનો વઘાર કરજે, અને મેથી થોડીક મોડી નાખજે વઘારમાં, એટલે એટલે બળી ના જાય, અને જીરું નાખજે થોડું. હા, જય જય સુત મહેશ લંબોદર શ્રી ગણેશ, એક દંત ભુજાચાર અતિ સોહે ચંદ્રભાલ, ગણપતિ ગણરાજ રાજ મૂષક વાહન વિરાજ, ધા 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 દિન 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 ના 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 ધિક કતાન, ધા 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 દિન 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 ના 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 ધિક કતાન. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રસંગો દેખાડવા પાછળનો આશય એ છે કે આ બધા કવિઓ જીવનમાં પણ ભરપૂર રસ લેતા હતા. કાંત રસોઈ સારી બનાવી શકતા, સિતાર વગાડી શકતા, ઘોડે સવારી કરી શકતા, તરવૈયા હતા સારા એટલે કલાકો સુધી પાણીમાં તરી શકતા, નાનાલાલ આ સમયના સરસ કવિ છે એ ક્રિકેટ રમી શકતા. હવે આ બધી વિગતો કોને ખબર હશે. એટલે જીવનમાં પણ ભરપૂર રસ લેનારા આ સાહિત્યકારો હતા. તો કાંતે જેમ ખંડકાવ્યો કર્યા એમ સરસ ઉર્મિકાવ્યો પણ કર્યા છે, અને એમાં સરસ પ્રયોગો કર્યા. છંદને પહેલીવાર તોડવાનું કામ કાંતે કર્યું. એમણે જ્યારે ઉદ્ગાર કાવ્ય લખ્યું ત્યારે છંદની જે ચુસ્તી હતી આપણે ત્યાં, જે શિસ્ત હતી, એમાં ગાબડું પાડ્યું. ત્યારે એમના મનમાં વિદ્રોહ વૃત્તિ નહોતી, પણ છંદને વિશેષ લવચિક બનાવવાની તમન્ના હતી, અને એટલા માટે એમણે ખંડ શિખરણીનો પ્રયોગ ઉદ્ગાર નામના કાવ્યમાં કર્યો. સાગર અને શશી નામનું એક જેને ફરમાઈશ કહી શકાય, જેને સદ્ય કવિતા કહી શકાય એ પ્રકારનું એક કાવ્ય કર્યું, અને એવા તો અદ્ભુત સામર્થ્યથી કર્યું કે ગુજરાતી સાહિત્યના ઉર્મી કાવ્યોમાં એને ટોચને સ્થાને આપણે મૂકવું પડે. એમની તુલના એ બરાબર ટકી શકે એવા બીજા ઉર્મી કવિ જો આપણને આ સમયમાં મળ્યા હોય તો એ છે નાનાલાલ. અને નાનાલાલનું પ્રદાન મિત્રો ઉર્મી કવિતાના ક્ષેત્રમાં બહુ જ અમૂલ્ય છે. એમણે નજાકતપૂર્ણ રીતે પણ ઉર્મી કાવ્ય સાથે મુકાબલો કર્યો, અને ભવ્યતાની રીતે પણ ઉર્મી કાવ્યો સાથે મુકાબલો કર્યો. કાંતમાં તો સાગર અને શશીમાં નજાકતપૂર્ણ મુકાબલો હતો, જ્યારે
નાનાલાલમાં ઝીણા ઝરમર વર્ષે મેહ જેવી રચના વાંચીએ ત્યારે આપણને એ નજાકતનો બિલકુલ અનુભવ થાય છે. આપણે આપણા પડદા ઉપર એના શબ્દો પણ વાંચી રહ્યા છીએ. ઝીણા ઝરમર વર્ષે મેહ ભીંજે મારી ચુંદલડી, એવો નિતરે કૌમારનો નેહ ભીંજે મારી ચુંદલડી. જો જો એમની એમની શબ્દોની પસંદગી પણ આપણે જોઈ શકીએ છીએ. ઝીણા ઝરમર વર્ષે મેહ, આનું અર્થઘટન કરવા જઈશું તો આપણને કલાક પણ ઓછો પડશે વિદ્યાર્થી મિત્રો, એક પંક્તિ માટે પણ. એટલે આપણે અત્યારે એ વિગતોમાં પણ નહીં જઈએ. પણ આ જે શબ્દ પસંદગી હતી નાનાલાલની, એ કેટલી તો નજાકતપૂર્ણ હતી એનું આપણે અનુમાન કરી શકીએ. એ જ રીતે ચંદનીએ ચિતર્યા સમીર જેવી પંક્તિ જ્યારે નાનાલાલ વાપરે ત્યારે તો આપણે એની આ કલમ ઉપર જાણે કે વારી જઈએ. ચંદનીએ ચિતર્યા સમીર, પવનને તો કોઈ ચિતરી શકતું હશે, પણ પંક્તિ જ આપણને સૂચવી રહી છે કે ચંદની એટલે ચાંદની જાણે કે પવનને ચિતરી રહી છે, કોઈક પ્રકારનો રંગ આપી રહી છે. કલાનું કામ આ છે, કવિતાનું કામ આ છે, અમૂર્તને મૂર્ત કરવું, અપ્રત્યક્ષને પ્રત્યક્ષ કરવું. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે બરાબર યાદ રાખીએ કે આપણે કળાની સમજ મેળવીએ છીએ, અને કળાનું એકમાત્ર કાર્ય જો કોઈ હોય મહત્ત્વનું તો એ આ રહ્યું છે કે એ અમૂર્તને મૂર્ત કરે છે, અપ્રત્યક્ષને પ્રત્યક્ષ કરે છે. સમીર આપણે જોઈ શકતા નથી, અનુભવી શકીએ છીએ. પવન, સમીર એટલે વાયુ કે પવન, અનુભવી શકતા હોવા છતાં જ્યારે આપણે જોઈ શકતા ન હોઈએ ત્યારે આપણામાંના કોઈક સંવેદનશીલ કવિ કે કલાકાર કે ચિત્રકારને એમ લાગે કે હું એને મૂર્તત્વ આપું, ઓળખવાનો પ્રયત્ન કરું, આકારિત કરું, સૌંદર્યયુક્ત કરું, અને ત્યારે એ આ પ્રકારની પ્રયુક્તિઓનો આશ્રય લે છે, ડિવાઇસીસનો. અને કળાનું આ જ કામ રહ્યું છે. ઈશ્વરને કોણે જોયો છે, દૈવત્વનો અનુભવ કોણે કર્યો છે? પણ કોઈ ચિત્રકાર જ્યારે ઈશ્વરની કલ્પના કરશે ત્યારે તરત જ એ એને ઈશ્વરની મૂર્તિના આકારમાં ઢાળશે. કોઈ શિલ્પી એની મૂર્તિ બનાવશે, આ જ થયું મૂર્તિકરણ. પછી બહુ બહુ તો આપણે એને બે હાથ વધારે આપીશું, બેને બદલે ચાર આપીશું, કે અષ્ટભુજાવાળી અંબામાં કહીશું, પણ મૂળ આપણું કામ એને આકૃતિમાં ઢાળવાનું છે. એ જ રીતે આ નાનાલાલે પણ બ્રહ્મતત્વ સમજાવવા માટે જ્યારે વિરાટનો હિંડોળો જાકમ જોર, આભને મોભે બાંધ્યા દોર, એવા શબ્દ પ્રયોગો કર્યા.